विद्यार्थी मित्रों सफिक सर आप तमामनो ओरिएंटल हायर सेकेंडरी यूट्यूब चैनल में स्वागत करूं छु। मित्रों आपने लास्ट वीडियो में असतत आवृत्ति वितरण पर संचय आवृत्ति वितरण એટલે થી વધુ પ્રકારનું કે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ કેવી રીતે તૈયાર કરવું એ શીખ્યા છે। આજે આપણે આ વિડિયોમાં સતત આવૃત્તિ વિતરણ એટલે વર્ગોવાળા આવૃત્તિ વિતરણ જે આપેલા હોય એના પરથી આપણે થી ઓછા પ્રકારનું કે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ કેવી રીતે બનાવવું એ ધ્યાનમાં રાખવાનું છે। તો સૌપ્રથમ આપણને એક માહિતી આપેલી છે કે નીચેની માહિતી પરથી થી વધુ પ્રકાર કે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરો અને આપણને જે માહિતી આપી છે એ છે મિત્રો તમારે 11 ધોરણમાં જે દર વર્ષે ફર્સ્ટ ટેસ્ટ એટલે પ્રથમ કસોટી થાય છે 50 ગુણની હોય છે। તો એક ક્લાસમાં એક વર્ગખંડમાં સમજો ધારો કે આપણે કેટલા 50 વિદ્યાર્થીઓ છે અને 50 વિદ્યાર્થીઓના આંકડાશાસ્ત્રના ગુણની માહિતી આપેલી છે કે 0 થી 10 ની વચ્ચે ગુણ હોય એવા 5 વિદ્યાર્થીઓ છે, 10 થી 20 ની વચ્ચે ગુણ હોય એવા 10 છે, 20 થી 30 ની ગુણની વચ્ચે હોય એવા 20 છે, 30 થી 40 ની વચ્ચે હોય તો એવા 9, 40 થી 50 ની વચ્ચે હોય કેટલા 6। તો આમ કરીને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે 50। આપણે સૌપ્રથમ આપણે થી ઓછા પ્રકારનો આવૃત્તિ વિતરણ બનાવીએ। સૌપ્રથમ થી ઓછા પ્રકારનો આવૃત્તિ વિતરણ તો તમે સૌ જાણો છો કે વર્ગોમાં આ નીચલી સીમાઓ છે આ ઉપલી સીમાઓ છે। તો જ્યારે થી ઓછા કેવું હોય તમારે તો આ ઉપલી સીમા લેવાની ઉપલી સીમા એટલે આપણે સૌ પ્રથમ શું લખીએ આપણે એને કહેવાય છે અધ સીમા। શું કહેવા માંગો છો? આ અધ સીમા છે આ ઉધર્વ સીમા છે આ ઉદ્ભવ સીમા લેવાની। તો આપણે સૌ પ્રથમ આપણે અહીંયા લખીશું ઉદ્ભવ સીમા કે તેથી ઓછા આ અધ સીમા હોય છે આ ઉદ્ભવ સીમા આને નીચલી સીમા પણ કહેવાય છે આને ઉપલી સીમા પણ કહેવાય છે। તો આપણે એમ કહેવા હોય 0 થી 10 ની વચ્ચે જે વિદ્યાર્થી બેઠા હોય 0 થી 10 ગુણ મેળવે તો આપણે એમ કહીએ કે ભાઈ 10 થી ઓછા કેટલા લોકોએ ગુણ મેળવે છે 10 થી ઓછા તો 10 થી ઓછામાં આ બધા વિદ્યાર્થી ઉભા રહે છે એટલે આપણે જ્યારે પણ થી ઓછા હોય તો જમણી બાજુએ ઉપલી સીમા હોય તે લખવાનું અહીંયા લખવાનું 10 પહેલા એક લાઈન છોડી દેવાની લખવાનું 10 કે તેથી ઓછા પછી 20 કે તેથી ઓછા 30 કે તેથી ઓછા 40 કે તેથી ઓછા 50 કે તેથી ઓછા અને હવે આપણે મેળવવાનું છે સંચય આવૃત્તિ એને કહેવાય છે CFI CFI। પહેલા સૌપ્રથમ એક લાઈન છોડી દેવાની એના પછી ધાતુ સ્ટાર્ટ કરવાનો તો 10 થી ઓછા તો આપણે જો એમ કહેવામાં આવે વર્ગખંડમાં કે 10 થી ઓછા નું મેળવના કેટલા છે તો કેટલા તો ઉભા થશે 5 એટલે અહીંયા લખવાનું 5 એના પછી 20 થી ઓછા તો 20 થી ઓછા જ્યારે કે 20 થી ઓછા એટલે બંને થાય કારણ કે જો આપણે વર્ગખંડમાં એવું કહેવામાં આવે કે જેના માર્ક્સ જેના ગુણ 20 થી ઓછા છે એવા વિદ્યાર્થીઓ ઉભા થાય તો 20 થી ઓછામાં 10 થી ઓછા વાળા પણ આવે કારણ કે જેના 0 થી 10 ની વચ્ચે એ પણ તો 20 થી ઓછા છે એટલે કે તમારે થી વધુમાં થી ઓછા પ્રકારના આવૃત્તિના બંને લેવાના છે। 20 થી ઓછામાં આ અહીંયાથી આ ડાબી બાજુ લેવાનું 10 વત્તા 5 એટલે આપણે લખેલું 5 વત્તા એના પછી 30 થી 30 થી ઓછામાં આ બધા આવશે એટલે આપણે લાસ્ટ ટાઈમ શીખ્યા છે બધાનો સરવાળો કરતા જવાનું 5 વત્તા 10 વત્તા 20 એવી રીતે 40 થી ઓછામાં આ બધા આ 40 થી બધા ઓછા છે એટલે 5 વત્તા 10 વત્તા 20 વત્તા 9 અને જો 50 થી ઓછા હોય કે કોઈના 50 હોય કે તેથી ઓછા હોય તેવા વિદ્યાર્થી ઉભા થાય તો આમ તો જોવા જોઈએ તો આખો ક્લાસ ઉભી થશે કારણ કે બધાને 50 હશે 50 થી
दरेक वर्ग की ऊपरी सीमा 10, 20, 30, 40, 50 ऊपरी सीमा है। पर एमा जो एम કહેવામાં આવે ચલો જે વિદ્યાર્થીઓના ગુણ 0 થી ઓછા એટલે આ લેવાનું પહેલા વર્ગની અધ સીમા એને એમ કહેવામાં આવે છે કે નીચલી સીમા પ્રથમ વર્ગની બંને સીમા લખી નાખો 0 કે તેથી ઓછા તો કોઈ વિદ્યાર્થીનો 0 થી ઓછા હશે આખા ક્લાસમાં કોઈના 0 થી ઓછા આવે તો માઈનસમાં ગુણ આવે છે નથી ક્યારે પણ માઈનસમાં ગુણ આવતા નથી એટલે કેટલા વિદ્યાર્થીઓ છે એટલે કોઈ નહીં એટલે કેટલા હોય 0 શૂન્ય એટલે પ્રથમ જે આવશે ને એમાં શૂન્ય નિશાન જ્યારે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવો ત્યારે આ શું રાખવાનું કે દરેક વર્ગની કઈ સીમા લેવાની ઉપલી સીમા તો પહેલામાં 10 20 30 40 50 આવી રીતે પણ પ્રથમ વર્ગની અધ સીમા પણ લઈ લેવાય તો પહેલા 0 કે તેથી ઓછા પછી 10 કે તેથી ઓછા 20 કે તેથી ઓછા 30 કે તેથી ઓછા 40 કે તેથી ઓછા 50 કે તેથી ને હંમેશા થી ઓછામાં શરૂઆત હંમેશા કોના લીધે શૂન્ય થી થાય અને આમ જોતા જો ધ્યાન દીધો તો દરેક સંખ્યાઓમાં વધારો થતો રહેશે વધતી જશે એ કહેવાય થી ઓછા હવે આપણે આવશે થી વધુ પ્રકારનો આજ માહિતી થી વધુ પ્રકારનું તો 5 ને હટાવીને અને અહીંયા 10 થી લખી નાખ્યું
तो पछिया 10 का टाइम दो 20 वत्ता 9 वत्ता 6 પછી 9 વત્તા 6 છેલ્લે શું આવશે 6 પણ મિત્રો કોઈ વિદ્યાર્થીને એમ પૂછવામાં આવે કે ચલો 50 ગુણની પરીક્ષામાં કોના ગુણ 50 થી વધુ આવ્યા તો તમને ખબર છે 50 ગુણનું જો પેપર હોય તેમાં કોઈ પણ દિવસ 50 થી વધારે માર્ક્સ આવે ના આવે કારણ કે મેક્સિમમ જ 50 નું પેપર છે એટલે માર્ક્સ કેટલા આવશે બધા તો આ તો અહીંયા લખ્યું છે 50 કે તેથી વધુ ગુણ તો કે તેથી વધુ ગુણમાં એક પણ વિદ્યાર્થી ના આવે એટલે અહીંયા શું થશે શું તો હવે આ બધાનો સરવાળો કરીએ એટલે અહીંયા આવશે 45 પછી આ બધાનો સરવાળો કરીએ એટલે 35 પછી આ બધાનો સરવાળો કરીએ 15 પછી 6 અને પછી શું આવશે શૂન્ય આ થયો તમારો થી ઓછા પ્રકારનું આકૃતિ વિતરણ આશે થી વધુ થી ઓછા પ્રકાર જ્યારે વર્ગો આપે ખાસ ધ્યાન રાખજો વર્ગો આપેલા હોય તો વર્ગોમાં સૌ પ્રથમ તમારે યાદ રાખવાનું હંમેશા અધ સીમા આમાં ઉધર્વ સીમા આવે આમાં અધ સીમા આવે તો હવે આમાં અહીંયા પેલા અધ સીમા લઈ ગયા આપણે ઉધર્વ સીમા તો બંને વર્ગની લેવાની ઝીરો કે તેથી ઓછા 10 કે તેથી અને થી વર્ગમાં આ બંને લેવાનું 40 કે તેથી વધુ અને 50 કે તેથી થી ઓછા પ્રકારમાં હંમેશા શૂન્યથી શરૂઆત થાય જ્યારે વર્ગો આપે ત્યારે 0 12 15 35 44 અહીંયા ઉલટું છે ઉતરતા ક્રમમાં આવશે જે ટોટલ સંખ્યા હોય ને દાખલાની ટોટલ સંખ્યા ને પહેલામાં પછી આમ ઘટતી જશે અને છેલ્લે જઈને શું થઈ જશે શૂન્ય થઈ જશે શું થઈ જશે શૂન્ય મિત્રો આ આપણે શીખ્યું છે નિવારક વર્ગો પરથી શું બનાવવાનું થી ઓછા કે થી વધુ પ્રકારનું આકૃતિ વિતરણ પણ હવે જે આપણે શીખવાનું છે અનિવારક પરથી અનિવારક વિતરણ આવૃત્તિ વિતરણ આપેલા હોય તેના પરથી થી ઓછા અને થી વધુ કેવી રીતે બનાવવાનું તો સૌપ્રથમ અનિવારકને નિવારકમાં કન્વર્ટ કરવાનું તો એ જે આપણે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખું છું કે ભાઈ અનિવારક હોય તો એને નિવારક કેવી રીતે બનાવવાનું અને કેવી રીતે એના સૂત્ર છે એ બધું આપણે નેક્સ્ટ